પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા થયો આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો શુભારંભ. ગઈકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સંપન્ન થયેલા ભવ્યાતિભવ્ય ઉદઘાટન બાદ પ્રમુખ સ્વામી મહારાજ નગર આજથી અનેકવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમોથી ધબકતો થયું. પ્રમુખ સ્વામી નગરના દર્શન માટે અભૂતપૂર્વ માધવ મેંદની ઉમટી રહી છે. સ્વયંસેવકોના અદ્ભુત શિસ્ત અને સમર્પણથી સમગ્ર નગર ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો આદર્શ સમૂહ બની ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહન અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા પ્રોફેશનલ એસોસિએશનની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. આજે મહોત્સવના સર્વપ્રથમ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્ત મેદનીથી સલકાતા નારાયણ સભાગૃહમાં ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઔદ્યોગિક ગૃહોના વડા પ્રમુખ સ્વામી નગરના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેઓ હર્ષભેર આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન કાર્યક્રમમાં સંમેલિત થયા હતા. કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવ માત્રના ઉત્કર્ષ માટે સમર્પિત રહ્યું. પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બની ચૂકી છે. વર્તમાન કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થા 160 કરતા વધુ પ્રવૃત્તિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, અસામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસન મુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખ સ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ, વય, જ્ઞાતિ, જાતિ, દેશ, વેશ અને ધર્મક્રમની વ્યક્તિઓ પર વર્ષી છે. 1200 કરતા વધુ મંદિરોના સર્જનથી 5000થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા 100થી અધિક શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણથી પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતા વધુ સંતો, 7,50,000 કરતા વધુ લખાયેલા પત્રો, 17,000થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,50,000 કરતા વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યનું જીવન ધન્ય કર્યું છે. આજે સાંજે 5:15 વાગે સભાનો આરંભ ભગવાનના નામ સ્મરણ સાથે થયો. ત્યારબાદ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય ડોક્ટર સ્વામી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના માનવ ઉત્કર્ષના ભગીરથ કાર્યો અને માનવ ઉત્કર્ષ માટે આધ્યાત્મિક માર્ગદર્શકની ભૂમિકા અને અનિવાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યને દર્શાવતા પરિચય વિડીયો બાદ સર્વે અગ્રણી ઉદ્યોગપતિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે કદાચ એવો પહેલો અવસર હતો કે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ આટલી મોટી સંખ્યામાં એકસાથે હાજર રહ્યા હતા. આજના આ સંમેલનમાં ઔદ્યોગિક ક્ષેત્રના અનેકવિધ અગ્રણીઓમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા પરિમલ નથવાણી, જીએમઆર ગ્રુપના ચેરમેન જીએમ રાવ, ઝાયડસ કેડિલેના ચેરમેન પંકજભાઈ પટેલ, ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતા, સન ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ હીરો ઇલેક્ટ્રિક અને હીરો એક્સપ્રેસના ચેરમેન વિજય મુંજાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના સ્વાગત અને પરિચય બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું. ત્યારબાદ યુવા વૃંદ દ્વારા રાજસ્થાનનું સુપ્રસિદ્ધ તેરા તાલી નૃત્યની રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો, ગૃહમંત્રી અમિત શાહ અને સર્વ અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા માનવ ઉત્કર્ષ સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત બાદ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય જીવનને કાર્યને અંજલિ આપતા જણાવ્યું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું. જીલ રાવલ, જેડેશ ટીવી, અમદાવાદ.